બારમા સ્ત્રી વાસુ. એક તો એમના પિતાનું નામ વસુ પૂજ્ય, વસુ પૂજ્યનો દીકરો આ માટે એનું નામ વાસુ પૂજ્ય. નંબર ટુ, વાસુ એટલે દેવ, વાસુ એટલે ઇન્દ્ર. ભગવાનની કુક્ષીમાં, માતાની કુક્ષીમાં ભગવાન જયારે પધાર્યા, વારંવાર દેવતાઓ ઇન્દ્રો આવી આવીને પ્રભુના ચરણોમાં ઝૂકી જતા હતા. એટલા માટે જન્મ લીધા પછી માતા પિતાએ નક્કી કર્યું, આ બાળક ગર્ભમાં હતો ત્યારથી દેવો ને ઇન્દ્રોથી પૂજાઈ રહ્યો છે, માટે આ બાળકનું નામ શું પાડવામાં આવે છે? બોલો વાસુ પૂજ્ય ભગવા. તેરમા શ્રી વિમલનાથ. મહારાજ સાહેબ તમને વિમલનાથ માટે કહી ગયા. એકદમ શોર્ટમાં ભગવાનની કુક્ષીમાં, માતાની કુક્ષીમાં ભગવાન પધાર્યા, માતાની બુદ્ધિ વિમલ થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ, અને માતાનું શરીર પણ અધિક તેજસ્વી થયું, માટે એમનું નામ શું પાડવામાં આવ્યું? વિમલનાથ. બોલો વિમલનાથ ભગવાન. ચૌદમા શ્રી અનંતનાથ. અનંતનાથની પાછળ બે કારણ છે. માતાની કુક્ષીમાં જયારે ચૌદમા અનંતનાથ ભગવાન પધાર્યા ત્યારે માને એક સપનું આવ્યું, અને સપનામાં એમણે શું જોયું ખબર છે? એક બહુ મોટી માળા જોઈ છે, અનંત, જેનો એન્ડ ન હોય એને શું કહેવાય? અનંત, બિગ જાયન્ટ રત્નની માળા સ્વપ્નમાં જોઈ, કે જેનો છેડો જ નતો આવતો. આપણે તો ભગવાનને હાર ચડાવીએ તો કેવો ચડાવીએ, કેવો ચડાવીએ? આટલું તમે જુઓ છો. અમિત શાહ જયારે પણ ગાંધીનગર આવે છે, મોદી સાહેબ જયારે ગાંધીનગર જયારે જયારે આવે છે ત્યારે એ હાર ઉચકાય એટલો હોય છે. હોય કેટલા જણા ઉચકે એને? હે, સાત આઠ જણા ઉચકે. કેટલો કિલો નો હશે? 20-25 કિલો નો હશે ને. અને આમાંથી કોઈને ભાવ થાય કે આ શંખેશ્વર દાદાને મારે 5 કિલોનો હાર ચડાવવો છે, તો લોકો શું કે? હવે આ બધા કચરા પેટીમાં જ જવાના છે, શું કામ આવી વિરાધના કરતા હશે? આવા બોલનારાઓને મારે પૂછવું છે, અહીંયા બોલતા પેલા ગાંધીનગર જાઓ, અને મોદી સાહેબને કે અમિત શાહને જયારે ચડતો હોય ને ત્યારે બોલો, તમારામાં તાકાત હોય તો ત્યારે જોયા કરો છો, ત્યારે તમને કઈ શોધતું નથી. ભલા માણસ તમને ખબર નથી, તીર્થંકરના કંઠ ઉપર જે પુષ્પની માળ ચડે છે એ પ્રત્યેક પુષ્પો ભવ્ય હોય છે. આ સંસારમાં ક્યારેય નહીં રખડે, એક દિવસે મોક્ષમાં જશે, જશે ને જશે જ. ષટપુરુષ ચરિત્રમાં ક્ષેમંકર મહારાજ સાહેબ, ક્ષેમ કીર્તિ મહારાજ સાહેબ લખે છે કે ભગવાનને અભિષેક કરો, જેટલા પાણીના ટીપા એમાં જેટલા અપકાયના જીવ છે એ બધા ભવ્ય હોય. તમે ધૂપ કરો છો, તમે દીપક પ્રગટાવો છો, એમાં જેટલા અગ્નિકાયના જીવો છે, નસીબ હોય ને એને પરમાત્માના કંઠે ચડવા મળે, નસીબ હોય એને પરમાત્માની આગળ ધૂપ અને દીપ તરીકે જન્મ મળે. કેમ નથી કીધું ગિરિરાજ ઉપર, ક્યુ ન ભયે હમ મોર વિમલ ગિરી, ક્યુ ન ભયે હમ મોર. ભગવાન જો હું મોર બન્યો હોત ને ગિરિરાજ ઉપર, તો આદિશ્વર દાદાની સામે 24 કલાક શું કરતો હોત? નૃત્ય કરતો હોત. માણસ કરતા ક્યારેક મોર બનવાની વાત કવિઓએ કરી છે. ભગવાનની સામે, ભગવાનની પાસે હજારો લાખો રૂપિયા તમે જે વાપરો છો ને એને ક્યારેક વેડફાટ નહીં કહેતા, એને સદવ્ય કહે છે. અનંતનાથ ભગવાન કુક્ષીમાં આવ્યા ત્યારે માતાએ આવી મોટી માળા જોઈ, એ જોઈને ભગવાને જયારે જન્મ લીધો ત્યારે એમનું નામ શું પાડવામાં આવ્યું? અનંતનાથ. અને નંબર બે, ગર્ભમાં હતા ત્યારે એક મોટું સૈન્ય રાજ્ય ઉપર ચડી આવ્યું હતું, ત્યારે એકલા પોતાના જ સૈન્ય સાથે એમના પિતાએ આ મોટા સૈન્યને મારી હટાવ્યું. અનંત સેના જેની હોય એને એકલા રાજાએ પોતાના સૈન્ય સાથે હટાવી દીધું, જે ઇમ્પોસિબલ હતું છતાં પોસિબલ થયું, માટે પણ એમણે કીધું આ દીકરાનું નામ શું પાડવાનું? અનંત. 15મા શ્રી ધર્મનાથ ભગવાન. ધર્મનાથ જયારે માતાની કુક્ષીમાં પધાર્યા, એ મા ધર્મ તો કરતી જ હતી, પણ જ્યારથી ભગવાન માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારથી દયા વધી, ત્યારથી દાન વધ્યું. તમારા ઘરની અંદર આવેલા બાળકના પ્રભાવે તમારા ઘરમાં જો ધર્મ વધતો હોય તો સમજો, કોઈ ઉત્તમ આત્મા તમારા ઘરની અંદર આવી રહ્યો છે. બને છે એવું, થાય છે એવું, ઉત્તમ આત્મા તમારા ઘરની અંદર આવે તો ધીરે 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 ઘરમાં ધર્મ વધતો હોય છે. અધમ આત્મા આવે, ખોટા વિચાર આવે, ખોટા કામ કરવાના મન થાય. ધર્મનાથ દાદા આવ્યા, માતાનો ધર્મ વધી ગયો, જન્મ થયો, પિતાએ કીધું
પહેલા કરતા માતા ધર્મ વધારી દીધો છે, માટે આ બાળકનું નામ શું પાડવાનું? જેને ધર્મ કરવો ગમતો ન હોય એને કયા ભગવાનની આરાધના કરવાની? ધર્મનાથ.